नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपनो अपनी यूट्यूब चैनल माय डियर स्टूडेंट विद जिग्नेश सर। आशा राखू के आप सब मजा में हसो अने मुकेला बधाज लेक्चर जोयेला हसो। अने अगाउना लेक्चर में बात करेली हती के आपणे एवी कंईक इच्छा छे के परीक्षा गोठवीए, तो विचार एवो करेलो छे के आजे शनिवार थयो एटले रवि अने सोम बे दिवस ने बाद कर्या पछी मंगळवारे आपणे एक्जाम नो आयोजन करीए। अने आज वीडियो छे, आज वीडियो ना डिस्क्रिप्शन बॉक्स नी अंदर मंगळवारे एक्जेक्ट 12 वागे हूँ प्रश्न पेपर नी लिंक शेर करीश। अने आ प्रश्न पेपर नी अंदर 2 मार्क ना 2 प्रश्न, 3 मार्क ना 2 प्रश्न अने 5 मार्क ना 2 प्रश्न, आवी रीते टोटल 20 मार्क नू पेपर रहेशे। जे आपे आनी अगाउ जेवी रीते स्टेट नू पेपर दीधुं हतुं एज रीते पेपर दई पेपर चकासी अने तमारा पेपरनी अंदर जे काई तमे मार्क्स आपेला होय एना फोटो पाड़ी अने मने ईमेल करवानो रहेशे। अने जे काई आपणे मार्क्स आवे ते मार्क्स जे छे आ वीडियोना डिस्क्रिप्शन बॉक्सनी अंदर 20 माथी तमारे जेटला मार्क्स मेळवेला होय एटला मार्क्स जे छे ई तमारे देखाडवाना रहेशे। अने हा, बने छे एवुं के भाई मोटा भागना विद्यार्थीओ जे छे એ લોકો તો હું કદાચ હમણાં વિડીયો અપલોડ કરીશ ત્યાર પછી તરત જોઈ લે છે, એટલે કે 50%, એમાંથી 25% તો એવા છે કે ભાઈ જેણે મેં કીધું હતું કે ભાઈ આપણે અર્થશાસ્ત્રની એક્ઝામ આવે એની પહેલાં જે કાંઈ અત્યારે હું પ્રશ્ન સમજાવતો હોય તે પ્રશ્ન તમે સાથોસાથ લખીને મોકલજો, તો 25% ક્લાસ એવો છે કે જે લોકો મને પ્રશ્ન લખે છે પાકા કરી છે અને એનો ફોટો પાડીને પણ મોટે લખેલો એનો ઈમેલ કરે છે, તો ખૂબ સારી બાબત છે કારણ કે લખીને કરશો તો સૌથી વધારે યાદ રહેશે। અને હા, કોઈને પ્રશ્ન એવો હોય કે સર મને તો પ્રશ્ન નથી ખબર ક્યાં ક્યાં છે, તો એ લોકોના સોલ્યુશન માટે અત્યારે મેં એક યાદી બનાવેલી છે કે જે મોટા ભાગે આપણા વિડીયો લેક્ચરની અંદર બધા જ પ્રશ્નોનો સમાવેશ કરેલો છે, કે જે ઉપર છેલ્લા એક યાદી બનાવી કે મોટા ભાગના પ્રશ્નોનો સમાવેશ થઈ જાય કે જેના કારણે આપે વધારે મૂંઝવાવું પડે નહીં। તો એ પ્રશ્નો આ મુજબ છે કે વેપાર એટલે શું, વિદેશ વેપાર માટેના કારણો, વિદેશ વેપારનું સ્વરૂપ, આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત, વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ, લેણ દેણની તુલાનો અર્થ આપી તેના પ્રકારો, ખાતાઓ તેમજ લેણ દેણની તુલાને અસર કરતા પરિબળો જણાવો। હવે જો એક વાત કહી દો તો અહીં લેણ દેણની તુલાનો અર્થ ખાલી પૂછીએ ને તો 2 માર્કમાં પૂછી શકાય, અર્થ અને ખાતાનો પ્રકાર પૂછીએ ને તો 3 માર્કમાં પૂછી શકાય, ખાલી ખાતાઓ પૂછીએ ને તો વળી પાછું 2 માર્કમાં થાય, અને આખો જો પ્રશ્ન પૂછવામાં આવે ને તો એ કેટલા માર્કમાં થઈ જાય, 3 માર્કમાં થઈ જાય। આવી રીતે સમજાવેલા પ્રશ્નોને મરોડી તરોડી પણ શકાશે, એટલે એમ નહીં કે સર તમે અત્યારે પ્રશ્ન આપી દીધા એ જ પ્રશ્નો બેઠે બેઠા હશે, હા હશે એ જ, પરંતુ એની અંદરથી કદાચ સ્વરૂપ બદલેલું પણ હોય। ત્યાર પછીનો પ્રશ્ન છે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો, વેપાર તુલાનો અર્થ આપો, આંતરરાષ્ટ્રીય વેપારનું કદ પારિભાષિક શબ્દ સમજાવો, લેણ દેણની તુલાનો અર્થ આપો, વેપાર તુલા લેણ દેણની તુલાનો એક ભાગ છે સમજાવો, હુંડિયામણના દર પર નોંધ લખો, ભારતના વિદેશ વ્યાપારના સ્વરૂપમાં થયેલા ફેરફારો સવિસ્તાર જણાવો, અને ભારતના વિદેશ વેપારની દિશામાં આવેલા ફેરફારો સવિસ્તાર જણાવો। આ હતા પ્રશ્નોની વાત। અને હા, હજી એકવાર કહી દઉં કે ઘણા બધા જે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો અપલોડ થતા વેત જોઈ લે છે, તો એ લોકોને ખાસ નમ્ર વિનંતી કે પોતાના મિત્રોની અંદર આ જે વિડીયો છે એની લિંક તમે શેર કરી દેજો, અને જ્યાં સુધી બધાને પહોંચી જાય તો વધારે આપણને પ્રેક્ટિસનો સમય મળે, એટલા માટે તે રવિવાર અને સોમવાર 2 દિવસનો ગેપ રાખી અને મંગળવારે બપોરે એક્ઝેક્ટ 12 વાગે, એટલે કે ગણતરી કરવા જાઉં તો 1 કલાકનું આપણું પેપર થાય, તો 12 થી 1માં આપણે પેપર કેટલું એટેમ્પ કરી શકીએ છીએ અને આપણને કેટલા માર્ક્સ આવે એમ છે તો આ આપણે જોઈ લેશું, અને વધુ ને વધુ મિત્રોને અત્યારે તમે શેર કરજો કે જેના કારણે બધાને વાંચવાનો પૂરો સમય મળે, એમ નહીં કે મેં વિડીયો જોઈ લીધો તો બસ મારું થઈ ગયું, બીજાને ઓછો જોવાય ને ઓછા માર્ક્સ આવે તો વધારે સારું, બરોબર? તો એના કરતાં બધા લાગી વિડીયો તમે પહોંચાડવામાં મદદ કરજો, અને જો કોઈ હજી ન જોયું હોય તો એમ કહેજો કે ભાઈ આપણે મંગળવારે એક્ઝામ છે। કદાચ એવું હોય કે ભાઈ મારી પાસે બધા વિડીયોઝ નથી, તો આપણી ચેનલના પ્લેલિસ્ટની અંદર ઇકોનોમિક્સની અંદર બધા આપેલા છે,
અને આની આગળનો જે વિડિયો છે એ વિડિયોની અંદર પણ મેં બધા જ વિડિયોની લિંક શેર કરેલી છે કે જેના કારણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશો તો બધા જ વિડિયો આપને મળી જશે. ધન્યવાદ.